अप्रैल फूल बनाया। नमस्कार दोस्तों, हूँ आपनो मित्र नरेश कापड़िया खबरछे.com पर ओल्ड इज गोल्ड प्रोग्राम में। आज अपनी साथे एक समय ना मोटा सिने दिग्दर्शक ने बात करीश, अने ते छे सुबोध मुखर्जी। 21 मे 2005 ना रोज 84 वर्षनी वये तेमनु निधन थयुं हतुं। तेओ आपणने याद रहेशे तेमनी यादगार फिल्मों मुनीम जी, पेइंग गेस्ट, लव मैरेज, जंगली, एप्रिल फूल, साज और आवाज, शागिर्द, अभिनेत्री के पछी शर्मीली जेवी फिल्मों थी तेओ हमेशा आपणने याद रहेशे। बंगाळना फिल्म निर्माता मुखर्जी परिवारना तेओ सभ्य, तेमना भाई शशधर मुखर्जी पण बहु मोटा निर्माता निर्देशक हता अने अभिनेता जॉय मुखर्जी तेमना भत्रीजा थाय। सुबोध मुखर्जी फिल्मोने दर्शकना मनोरंजनना माध्यम रूपे जोता हता। एक सारी वार्ताने वधु सारी अने मनोरंजक रीते रजू करवाना तेओ माहिर हता। जाणीता अभिनेताओने लईने मजाना गीत संगीतथी फिल्मने तेओ सजावता अने तेमनी आ शैली तेमनी फिल्मोने सफळ बनावती हती। 14 એપ્રિલ 1921 રોજ, યાને 100 વર્ષ પહેલાં, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં તેમનો જન્મ થયો હતો। 34 વર્ષની વયની તેમણે ફિલ્મ નિર્દેશન કરવાનું શરૂ કર્યું હતું અને સાથે ફિલ્મનું નિર્માણ પણ શરૂ કર્યું હતું। 31 વર્ષ સુધી તેઓ આ કામ કરતા રહ્યા અને તેમની કરિયરના પહેલા 2 દાયકા સુધી તેઓ ખૂબ સફળ પણ થયા। 80ના દાયકામાં તીસરી આંખ અને ઉલટા સીધા જેવી ફિલ્મો બનાવી, જે 1985માં આવી અને ત્યાર પછી તેમણે ફિલ્મો બનાવવાનું બંધ કર્યું હતું। 50 અને 60ના દાયકાને હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગ રૂપે જોવાય છે મિત્રો, અને તે સમયમાં જ સુબોધ મુખર્જી પ્રવૃત્ત હતા। મુનીમજી, પેઇંગ ગેસ્ટ અને લવ મેરેજ જેવી પોતાની શરૂઆતની ફિલ્મોમાં એમણે દેવ આનંદને લીધા અને પછી જંગલીથી શમ્મી કપૂરને સ્ટાર બનવામાં તેમણે મદદ કરી હતી। તેમની સફળતામાં સંગીતકાર શંકર જયકિશન અને સચિન દેવ બર્મનનો પણ બહુ જ મોટો ફાળો છે। એમણે અદ્ભુત ગીતો બનાવ્યા હતા જે સુબોધ મુખર્જીની ફિલ્મોને હિટ બનાવવા માટે પૂરતા હતા। પોતાના ભાઈના ફિલ્માલયના બેનર હેઠળ સુબોધ મુખર્જીએ મુનીમજી જેવી ફિલ્મથી નિર્દેશનની કરિયરની શરૂઆત કરી હતી અને તરત જ તેમણે દેવાનંદ અને નૂતનની જોડી બનાવીને પેઇંગ ગેસ્ટ બનાવી। એ ફિલ્મ પણ હિટ ગઈ કારણ કે એનું મ્યુઝિક પણ હિટ હતું। દેવાનંદ સાહેબની સાથે માલા સિન્હાની જોડી બનાવીને તેમણે લવ મેરેજ બનાવી અને તેના હિટ ગીતોને લીધે તે પણ સફળ થઈ અને 1960ની ફિલ્મ જંગલીથી તો સુબોધ મુખર્જી પોતે પણ શમ્મી કપૂરની જેમ રાતોરાત સ્ટાર બની ગયા। શંકર જયકિશનના સંગીતને કારણે ફિલ્મને જબ્બર સફળતા મળી। શમ્મી કપૂરને અહીંથી તેમની યાહુની ઇમેજ મળી। એક રિબેલ સ્ટાર તરીકે સુબોધ મુખર્જીએ શમ્મી કપૂરને પ્રસ્તુત કર્યા હતા અને સાયરા બાનુની આ ખૂબસૂરત અભિનેત્રી તેમની અભિનય યાત્રાની કરિયરની શરૂઆત કરતા હતા જંગલીથી। આમ સુબોધ મુખર્જીને સાયરા બાનુને શોધનારા પણ કહી શકાય। આગામી સમયમાં તેમણે શાગિર્દ અને સાજોર આવાજ સુધીની સફળતા જારી રાખી હતી। 1971માં શશી કપૂર અને હેમા માલિની અભિનીત અભિનેત્રીને સરસ મજાના ગીતો હોવા છતાં પણ એટલી સફળતા મળી નહોતી। એ નિષ્ફળતાથી સુબોધજી ભાંગી પડ્યા હતા, ફરી તેઓ ઊભા થઈ શક્યા નહીં। ત્યારબાદની તેમની ફિલ્મો તીસરી આંખ અને ઉલટા સીધાની નિષ્ફળતા વધારે ને વધારે લંબાતી ગઈ અને પછી તેમણે ફિલ્મો બનાવવાનું છોડી દીધું। 21 મે 2005 રોજ મુંબઈમાં 84 વર્ષની વયે સુબોધ મુખર્જીનું બ્લડ કેન્સરના કારણે નિધન થયું હતું। આપણે યાદ કરીએ કેટલાક યાદગાર ગીતો જે સુબોધ મુખર્જીની ફિલ્મોમાંથી આપણને મળ્યા છે। આપણે યાદ હશે મુનીમજી, જીવન કે સફર મેરા હી, ચાંદ ફિર નિકલા, માના જનાબને પુકારા નહીં, ઓ નિગાહે મસ્તાના। આ ગીતો હતા પેઇંગ ગેસ્ટના। લવ મેરેજ આપને યાદ હશે, ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં, તીન કનસ્તર પીટ પીટ કર, ગલા ફાડ કર ચિલ્લાના,
यार मेरे मत बुरा मान, ये गाना है न बजाना है, कहे झूम झूम रात ये सुहानी। आता लव मैरेज ना यादगार गीतो अने जंगली कदी ना भूली शकाय, एहसान तेरा हो गा मुझ पर दिल कहता है तो, कहने दिन सारा गुजारा तोरे अंगना, अब जाने दे मुझे मोरे सजना, मेरे यार शब खैर, अय्या सुकू सुकू अय्या करूं मैं क्या, सुकू सुकू मेरी मोहब्बत पाक मोहब्बत, अप्रैल फूल बनाया। जी हाँ, आ विश्वजीत ने अप्रैल फूल नु शीर्षक गीत हतु, उनकी पहली नजर क्या असर कर गई, मुझको क्या हो गया है खुदा जाने। साज और आवाज भूली न शकाय तेवा सरस मजाना गीतों साथे बनी हती। साज हो तुम आवाज हूँ मैं, दिल की महफिल सजी है चले आइए। तो शागिर्द ना गीतों पण जोरदार बनाता, बड़े मिया दीवाने ऐसे न बनो, हसीना क्या चाहे हमसे सुनो, दिल विल प्यार वार मैं क्या जानू रे, काना काना आन पड़ी मैं तेरे द्वार, वो है जरा खफा खफा तो नैन यूं चुराए रे, के हो रुक जा ए हवा ठगम जा, जाने जा दुनिया पागल है या फिर मैं दीवाना। आ यादगार गीतो शागिर्द ना हता, तो शर्मिली मा नीरज जेवा यादगार गीतकार हता, अने सचिन देव बर्मन नु संगीत हतु। पछी जोवानु छु, मेघा छाए आधी रात, बैरन बन गई नींदिया। एक कैबरे हतो मैडम राखी पर, रेशमी उजाला है शरबती अंधेरा, आज मद होश हुआ जाए रे, मेरा मन मेरा मन मेरा मन खिलते है गुल, यहाँ खिल के बिखरने को, ओ मेरी ओ मेरी ओ मेरी शर्मिली। अने अभिनेत्री नो आ युगल गीत आखु वर्ष हिट गयु हतु, सारे गम पा 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 गामने रे गा रहे रे संग तेरे साजना। तो आ हता सुबोध मुखर्जी ना केटलाक यादगार गीतो। दोस्तों हूँ आपनो नरेश कापड़िया इजाजत लईश, आपणे બીજા એક કાર્યક્રમમાં મળીશું, ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં કોઈ સરસ મજાના સ્ટારની વાત લઈને ફરીથી એક વખત ખબર છે .com પર, ત્યાં સુધી રજા આપો, નમસ્કાર.